विद्यार्थी मित्रों हवे आपणे सूचकांकनी व्याख्या एनु सूत्र अने एना लक्षणोनो अभ्यास करीशुं। कोईपण वस्तु साथे संकळायेल चल राशिनी आपेल आपेल एटले अत्यारनी चालू समयनी किंमतमां कोई चोक्कस एटले के आधार भूतकाळ ना समयनी એની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। કોઈ પણ વસ્તુની ચલ રાશિની આપેલ સમયની કિંમતને કોઈ ભૂતકાળના એટલે કે આધાર ન્યા સમયની કિંમતમાં સાપેક્ષ ટકાવારી જે ફેરફાર થાય છે તેને આપણે સૂચકાંક કહીએ છીએ। એટલે કે અહીં चालू वर्ष अने भूतकाळ को एक वर्ष बन्नेना भावनी सरखामणी करवामां आवे छे कोई पण चल राशि माटे अने जे आपणे माप मळे छे तेने आपणे सूचकांक कहीए छीए। तेने संकेतमां आई वडे दर्शाववामां आवे छे। अहीं आपणे कीधुं के भाई चालू वर्षना समयनी किंमतमां कोई चोक्कस समयनी किंमतना सापेक्षमां थतो फेरफार जाणवामां आवे छे तो ये चालू वर्ष नो जो भाव छे एने आपणे P1 प्राइस एटले P1 वडे अने भूतकाळना अथवा तो आधार वर्षना भावने आपणे P0 वडे दर्शावीए छीए। तो चालू वर्षना भावने आधार वर्षना भाव वडे भागो एटले के P1 ना छेदमां P0 करो तो तमने वस्तुनो भाव सापेक्ष मळे छे जेने आपणे भाव सापेक्ष कहीए छीए। एक उदाहरण द्वारा समझिए कि वर्ष 2015 માં ઘઉંનો ભાવ 24 રૂપિયા હતો અને 2016 માં 30 રૂપિયા થયો તો આને આપણે 2015 છે એ ભૂતકાળનું વર્ષ છે બરાબર પાછળનું વર્ષ છે આધાર વર્ષ છે એટલે એના ભાવને આપણે P0 કહેશું અને 2016 છે એ ચાલુ વર્ષ છે તો એના ભાવને આપણે P1 કહેશું। તો એના ઉપરથી સૂત્ર બન્યું I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100। P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ 30 રૂપિયા આધાર વર્ષનો ભાવ 24 રૂપિયા ગુણ્યા 100 એટલે આપણને મળશે 1.125 30 ભાગ્યા 24 એટલે 1.25 ગુણ્યા 100 એટલે 125%। એટલે કે ઘઉંના ભાવમાં આધાર વર્ષની સરખામણીમાં 25%નો વધારો થયો કહેવાય। ઘઉંના ભાવમાં 2015ની સરખામણીમાં 16માં 25%નો વધારો થયો કહેવાય। આમ સૂચકાંકમાં બે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે ચાલુ વર્ષ કયું છે અને આધાર વર્ષ કયું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। એનું સૂત્ર I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100। હવે એના લક્ષણો તો કે સૂચકાંક એક સાપેક્ષ માપ છે। સૂચકાંક એ શું છે સાપેક્ષ માપ એટલે એ એકમથી મુક્ત છે એટલે કે સૂચકાંકની પાછળ કોઈ એકમ લાગશે નહીં। આપણે એમ નહીં કહી શકીએ કે ઘઉંના ભાવનો સૂચકાંક 125 રૂપિયા છે। ઘણી વખત આવું વિભાગ બી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ ઘઉંના ભાવનો સૂચકાંક રૂપિયા 125 છે આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન કેવું આવશે ખોટું, કારણ કે ઘઉંના ભાવનો સૂચકાંક રૂપિયા 125 છે એમ આપણે નહીં કહી શકીએ, કારણ કે સૂચકાંક એ સાપેક્ષ માપ છે, એકમથી મુક્ત છે, એની પાછળ કોઈ એકમ લાગશે નહીં। બીજું સૂચકાંક એ તુલનાત્મક માપ છે, 2015 ના ભાવની તુલના આપણે 16 સાથે કરી એટલે એ તુલનાત્મક માપ છે, એ ટકાવારી ફેરફાર દર્શાવતું માપ છે, એક વિશિષ્ટ સરેરાશ છે કારણ કે સરેરાશના તમામ લક્ષણો સૂચકાંક ધરાવે છે અને સૂચકાંકથી જુદા જુદા સમયની પરિસ્થિતિ ઓની ગુણોત્તર દ્વારા આપણે સરખામણી કરી શકીએ છીએ। આ સૂચકાંકનો આપણે અનેક ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે સૂચકાંકનો ઉપયોગ વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક મેળવી શકાય, વસ્તુની કિંમત અને માંગણીનો સૂચકાંક મેળવી શકાય, જીવન નિર્વાહનો સૂચકાંક મેળવી શકાય, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક મેળવી શકાય, કોઈ કંપનીના ઉત્પાદનમાં થતા ફેરફારોનો સૂચકાંક મેળવી શકાય। આમ જેમ બેરોમીટર છે એ હવામાનની પરિસ્થિતિ, વાવાઝોડું, વરસાદની આગાહી કરી શકે છે, તેમ સૂચકાંક છે પણ દરેક ક્ષેત્રમાં થતા ફેરફારોનો જાણી શકે છે અને એ ફેરફારો કેવા અને કેટલા ટકાવારીમાં થયા છે
એ જાણી શકાય છે એટલા માટે સૂચકાંક છે એને અર્થતંત્રનું બેરોમીટર પણ કહેવામાં આવે છે। આપણે સૂચકાંકની વ્યાખ્યામાં જોયું કે કોઈપણ ચલરાશિની વર્તમાન સમયની એટલે કે ચાલુ સમયની કિંમતમાં ભૂતકાળના કોઈ વર્ષ એટલે કે આધાર વર્ષની સરખામણીમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફારને આપણે સૂચકાંક કહીએ છીએ। તો આ ભૂતકાળનું વર્ષ જેને આપણે આધાર વર્ષ કહીએ છીએ એના વિશે સમજૂતી મેળવીએ। તો કે આધાર વર્ષ શું છે? સૂચકાંકની રચનામાં કોઈ પણ ચલની વર્તમાન સમયની કિંમતને નિશ્ચિત સમયની એટલે કે ભૂતકાળ ના ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે। આ નિશ્ચિત સમય કે વર્ષને આપણે આધાર વર્ષ કહીએ છીએ। વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના એક નિશ્ચિત વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે છે એ જે ભૂતકાળનો વર્ષ છે એને આપણે આધાર વર્ષ કહીએ છીએ। આધાર વર્ષ ભૂતકાળનું નિશ્ચિત વર્ષ, અગાઉનું વર્ષ અથવા તેની પહેલાનું વર્ષ હોઈ શકે। એટલે કે આધાર વર્ષ છે, માનો કે અત્યારે 2020 ચાલે છે તો આધાર વર્ષ તરીકે 2015 ને પણ પસંદ કરી શકાય, અગાઉનું વર્ષ એટલે કે 2019 ને પણ પસંદ કરી શકાય અને એની અગાઉનું વર્ષ 2018 ને પણ પસંદ કરી શકાય। આમ આધાર વર્ષ ભૂતકાળનું નિશ્ચિત વર્ષ, અગાઉનું વર્ષ કે તેની પહેલાનું વર્ષ હોઈ શકે। જે વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે તે પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ। એટલે કે આપણે જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરશું તે વર્ષની અંદર કોઈ કુદરતી ઘટનાઓ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી માનવસર્જિત ઘટનાઓ, રાજકીય ઉથલપાથલ, આકસ્મિક ઘટનાઓ થયેલી ન હોવી જોઈએ। આપણે એવું કોઈ વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ નહીં કરી કે જેમાં દુષ્કાળ પડ્યો હોય, અતિવૃષ્ટિ થઈ હોય, અનાવૃષ્ટિ થઈ હોય, આંદોલનો થયા હોય, હડતાળો થઈ હોય, રાજકીય ઉથલપાથલ થઈ હોય। એવા વર્ષને આપણે જો આધાર વર્ષ તરીકે લેશું અને ચાલુ વર્ષ સાથે સરખાવશું તો એ યોગ્ય સરખામણી નહીં થઈ શકે, કારણ કે આવા વર્ષની અંદર ભૂતકાળમાં ઘટનાઓ બનેલી છે અને ત્યારે એમાં મોટા પાયે ફેરફાર થયેલા હોય છે। એટલે આધાર વર્ષ છે એ પ્રામાણ્ય હોવું જોઈએ કે સામાન્ય હોવું જોઈએ। આ આધાર વર્ષની પસંદગી બે રીતે થાય છે, એમાં પહેલું અચલ આધારની રીત। આ રીતમાં ભૂતકાળના કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે અને જે દર વર્ષે ફિક્સ રહે છે, કારણ કે જેમ કે અત્યારે 2020 ચાલે છે તો 2020 એની આગળ 19, 18, 17, 16 ના કોઈ વસ્તુના ભાવ આપણને આપેલા હોય તો 2016 ના ભાવને ધ્યાનમાં લઈ એની સાથે 17 ના ભાવને, 2018 ના ભાવને, 19 ના ભાવને, 20 ના ભાવને સરખાવવામાં આવે તો એ જે 2016 નો વર્ષ છે એને આપણે પસંદ કરી અને ભાવ સાપેક્ષ ટકાવારી મેળવી તો એને અચલ આધારની રીત કહેવાય। આવું આધાર વર્ષ છે એ ભૂતકાળનું વર્ષ હોઈ શકે। ઘણી વખત આવું વર્ષ નક્કી કરવું મુશ્કેલ બને ત્યારે બે કે તેથી વધુ વર્ષના ભાવની સરેરાશ મેળવવામાં આવે છે અને એને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ, જેનું હવે પછી આપણે જુદા જુદા દાખલા લઈને ઉદાહરણ સાથે સમજશું।